વિદેશોમાં ક્રિસમસ વેકેશનની શરૂઆત થતાં અંકલેશ્વરના ઉદ્યોગોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 22 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી ડોકયાર્ડ બંધ રહેતા આયાત અને નિકાસ અટકી પડી છે, જેના કારણે ઉદ્યોગના ઉત્પાદન પર પણ અસર જોવા મળી રહી છે. એશિયાના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર તરીકે જાણીતા અંકલેશ્વરના ઉદ્યોગો વૈશ્વિક બજારમાં વેપાર કરે છે અને કેમિકલ પ્રોડક્ટની મોટા પાયે આયાત નિકાસ કરે છે. વિદેશોમાં ક્રિસમસના પર્વનું આગવું મહત્વ હોય છે. આથી વિદેશોમાં ક્રિસમસ વેકેશનનો પ્રારંભ થયો છે. તારીખ 22 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી ક્રિસમસ વેકેશનને લઈ વિવિધ ડોકયાર્ડ બંધ રહેશે, જેના કારણે ઉદ્યોગોની આયાત નિકાસ અટકી પડશે. ફોરેન માર્કેટ બંધ થતાં નવા ઓર્ડર આવતા અટકી જશે, તો પેન્ડિંગ ઓર્ડર હાલ ફોરેન કંપનીના સ્વીકાર અટકી જતા સ્થાનિક ઉદ્યોગોમાં આયાત નિકાસમાં અંદાજિત 20% જેટલો ઘટાડો થશે. ક્રિસમસ વેકેશનને લઈ હાલ તો સ્થાનિક ઉદ્યોગમાં ઉત્પાદન દર ઘટવાની સ્થિતિનું નિર્માણ થયું છે, તેમજ સ્થાનિક ઉદ્યોગો આગામી 20 દિવસમાં પેન્ડિંગ ઓર્ડર પૂર્ણ કરવાના પ્લાનિંગમાં ગોઠવાયા છે. દર વર્ષે ક્રિસમસ ફોરેનમાં હોય છે ત્યારે ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે ડિસેમ્બરમાં ક્રિસમસ હોય છે ત્યારે ઉદ્યોગોમાં એક્સપોર્ટ ઘટે છે. ત્રણેય સ્ટેટ થઈને આશરે 200 થી 300 કરોડનો એક્સપોર્ટમાં ઘટાડો થાય છે. તે સમયે ઇન્ડસ્ટ્રીઝ રિપેરિંગ અને મેન્ટેનન્સ લઈ અને બીજા કામ કરી લેતી હોય છે, પણ દેશ માટે આર્થિક નુકસાન ઘણું થાય છે અને ઇન્ડસ્ટ્રીઝને પણ એ સમયે મિનિમમ ફિક્સ કોસ્ટ, જીઈબી અને બીજા ખર્ચા એ ભોગવવા પડતા હોય છે. 25 ડિસેમ્બરથી નવા વર્ષના આગમન સુધી અને ક્રિશ્ચિયન નવા વર્ષમાં 25 નવેમ્બરે નાતાલ હોવાના કારણે અને ત્યાર પછી યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં નાતાલની અને નવા વર્ષની ઉજવણીના એક ભાગરૂપે એક લાંબુ વેકેશન હોય છે, જેના કારણે અહીંયા અંકલેશ્વર અને આસપાસના જે કેમિકલ ઉદ્યોગોની વસાહત છે તેમાંથી જે માલ એક્સપોર્ટ અહીંયાથી કરવામાં આવે છે ત્યાં રજાઓના કારણે ત્યાં છૂટી શકતો નથી, એટલે એની ઓર્ડર પર ઘણી અસર થાય છે. એટલે આ જે 10 થી 15 દિવસના ક્રિસમસ વેકેશન દરમિયાન અહીંયાના ઉદ્યોગોના માં માલનો ખૂબ જ મોટો ભરાવો થાય છે, આના લીધે થોડું ઘણું આર્થિક નુકસાન પણ થાય છે.